સૌરાષ્ટ્રમાં નાના નાના ચેકડેમોથી પાણી સંગ્રહ કરીને ખેડૂતો લાભ લેતા હોય છે. જેતપુરના ભેડા પીપળિયા ગામે આવારા તત્વોએ ચેકડેમ તોડી પાણી છોડી મૂક્યું છે તો ખેડૂતો રોષે ભળાયા છે. જેતપુરના ભેડા પીપરિયા ગામમાંથી જૂનાગઢ જિલ્લામાંથી નીકળતી નાની માલ નદી ઉપર ઘણા બધા નાના મોટા ચેકડેમ બનાવેલ છે. ભેડા પીપરિયા અને જૂનાગઢના બામણગઢની વચ્ચે સિંચાઈ વિભાગનો એક મોટો ચેકડેમ છે, જેમાંથી આ બંને ગામના ખેડૂતોની 500 વીઘાથી વધારે ખેતીની જમીનને પિયતનો અને પાણીનો લાભ મળે છે. ત્યારે આ સિંચાઈ વિભાગના આ ચેકડેમને ગત રાત્રિના રોજ કોઈ આવારા તત્વોએ તોડી પાડ્યો છે. ચેક ડેમના પારાને તોડી પાડ્યો હતો, જેના કારણે ડેમમાં ભરાયેલ 60% જેટલું પાણી છોડી મૂક્યું હતું, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા. ભેડા પીપરિયા ગામનો આ ચેક ડેમ છેલ્લા 6 વર્ષ દર ચોમાસામાં પાણી ભરાય ત્યારે ડેમના પારાને તોડીને પાણી છોડી દેવામાં આવે છે. ત્યારે મરે માહિતી મુજબ આ ડેમની આસપાસ આવેલ જમીન માલિકો દ્વારા તોડવામાં આવતો હોવાની શંકા છે. આ ચેક ડેમ જેતપુર અને જૂનાગઢ જિલ્લાની સરહદ ઉપર આવેલ છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા તમામ જગ્યાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સુરેશ ભાલિયા, જેડેસ્ટી, જેતપુર. આ ડેમ જૂનાગઢ જિલ્લાના જિલ્લા પંચાયતમાં આવે છે. આ ડેમમાં જેટલો પાણી સંગ્રહ થાય છે તે આજુબાજુના 500 થી 600 વીઘાને ફાયદાકારક છે. આ ડેમમાંથી આ ભાઈ જે 4 થી 5 જણા આરો તત્વો છે જે તોડી નાખે છે રાત્રિના દરમિયાન અને પાણી વહી જાય છે, અને આ પાણી વહી જાય અને વરસાદ ફૂલ આવે તો અમારું ગામ ભેડા પીપળિયામાં નુકસાનની સંભાવના છે. 700 થી 800 મણાની નુકસાન થાય એમ છે, અને અહીં અમારું ખેતર આવેલું છે તે પણ ધોવાણની પૂરેપૂરી સંભાવના છે. આ ડેમ 4 થી 5 વાર તોડવામાં આવેલો છે. જેટલી વાર તોડે એટલી વાર પિસાવદર સિંચાઈ પેટા વિભાગમાંથી આવી અને એ લોકો વહી જાય છે, અને આ લોકોનું અહીંયા આ લોકોનું યારે સમાધાન કરી અને આ જે ખાડો રાખ્યો છે તેનું પાણી જવા માટે રાખી જાય છે. ડેમ પૂરેપૂરું શાંતતા નથી. હાલ આ ડેમ 3 થી 4 વખત તોડેલું છે, અને જેથી કરીને એમાં 500 થી 600 વીઘાને જે નુકસાની થાય છે પાણી, આ લોકો આવારા તત્વો અહીંયા વારંવાર આવી આવું તો 5 વર્ષે ચાલે છે. અવારનવાર અમે ઉપલા અધિકારીને જાણ કરેલ છે, પણ કોઈ નિશ્ચિત પગલાં લેવાયેલ નથી. જેથી કરીને અમારી એવી માગણી છે કે આ ડેમ 5 થી 6 વખત તૂટેલો છે. આ ડેમ પાણી રોકવા માટે બનેલો છે, નહીં કે પાણી વેસ્ટ જાય એ માટે. અમારી એવી માગણી છે કે આ ડેમ જે કાંઈ એની પરિસ્થિતિ જે પહેલાં હતી એવો ડેમ સુરક્ષિત થઈ જાય, જેથી કરીને પાણીનો સંગ્રહ થાય, ના કે આ વેસ્ટ પાણી જાય છે. અત્યારે હાલમાં કોઈને બિન ઉપયોગી છે, બરાબર, ઉપયોગી કોઈને થતું નથી. બીજા નંબરમાં કે અવારનવાર અમે ઉપલા અધિકારીને જાણ કરતા કોઈ એક્શન પગલાં લેવેલ નથી. જો આગળ હવે આની કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે